તો આવતીકાલે નિફ્ટીની દિગ્ગજ કંપની સિપલા પોતાના ક્વાટર ફોરના પરિણામ જાહેર કરવા જઈ રહી છે તેના અનુમાન પર નજર કરી લઈએ તો તેનો નફો છે તે 362 કરોડ થી કરોડથી વધીને સાતસો 65 પોઈન્ટ ટકા કરોડ રહેવાનો અંદાજ છે ત્યાં જ આવક એની પાંચ હજાર બસો સાહીઠ કરોડથી આઠ ટકા વધીને પાંચ હજાર એકસઠ કરોડ રહેવાના અનુમાન છે ત્યાં જ એબિટા પર નજર કરીએ તો એબિટા પણ વધીને આવવાનો અનુમાન છે તે 750 કરોડ પચાસ કરોડથી વધીને 1215 પંદર કરોડ રહી શકે છે ત્યાં માર્જિન પર નજર કરીએ તો માર્જિન પણ તેના ચૌદ પોઈન્ટ ત્રણ ટકા ટકાથી વધીને એકવીસ ટકા વધારવાની એક ધારણા પણ છે ત્યાં એના અન્ય અનુમાનો પર નજર કરી લઈએ તો તેની કેન્સરની દવા રેવેલીમેડના જેનેરિકની આગેવાની હેઠળ સ્થિર વેચાણ રહી શકે છે તેવા અનુમાન આવ્યા છે ત્યાં જ આવક એમની એકસો ને પંચાણું મિલિયન ડોલરની સામે એકસો પંચ્યાસીથી બસો ચૌદ મિલિયન ડોલર જોવા મળી શકે છે ક્યુ ક્યુ ધોરણે ત્યાં જ તેનું ઇન્હેલર આલ્વ્યુટેરોલની નીચા વેચાણ થવાની એક અસર પણ જોવા મળી શકે છે ત્યાં દવાના પ્રાઇઝમાં પણ દવા એક દબાણ જોવા મળી શકે છે તેવા અનુમાન છે અને સાથે જ ઇન્હેલરનું માર્કેટ શેર છે તે ફેબ્રુઆરી માર્ચમાં ઘટીને તેર ટકા થઈ ગયું હતું જે ડિસેમ્બરમાં સોળ ટકા હતું એક નેગેટિવ ઇમ્પેક્ટ છે ત્યાં જ રેવલીમેટ જેનેરિકનું આવકમાં લગભગ ત્રીસ મિલિયન ડોલરનું યોગદાન છે અને માર્જિન એકવીસથી ત્રેવીસ ટકા રહેવાના અંદાજ આપ્યા છે ત્યાં જ યુએસમાં બે દવાઓ જે છે તેને લોન્ચ કરવાની વાત ચાલી રહી છે કંપની છે તે એડવાયર અને એબ્રાકસન્સ નામની જેનેરિક દવા તેઓ લોન્ચ કરશે તેવી યોજનાઓ પણ કરી રહ્યા છે એટલે ઓવર જોવા જઈએ તો સિપ્લાના સારા પરિણામ આવવાના અનુમાન છે